શ્રી એલિમુની હાઈસ્કૂલમાં વારીગૃહના ઉદ્ઘાટન પ્રસંગે સિહોરની પ્રખ્યાત જગ્યાના મહંત સંત શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી દ્વારા ભામાશા અને દાનવીરોને યાદ કરી બાળકો તેમાંથી પ્રેરણા લે તેવા આશીર્વાદ આપ્યા. શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રાતસ્મરણીય અર્ચનીય વંદનીય વિરક્ત શિરોમણી પૂજ્યપાદ બ્રહ્મલીન સ્વામીજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આ સુંદર મજાના માહોલમાં આપણે બધા જ મળી રહ્યા છીએ એવી સભાના સભાધ્યક્ષ સિહોરના સિનિયર એડવોકેટ શ્રી સુલકાનભાઈ બણિયાર. હમણાં જ બહુ જ સુંદર રીતે આપણે બધાને જ્ઞાનની વાતો કરનારા અને જ્ઞાનનો સમુદ્ર ખૂબ વાંચન છે એમનું એવા ભાઈ શ્રી બણિયારભાઈ. દેવું બહુ અઘરું છે, ભલે બધા વાતો કરે કે આ દાન આપે બધા, પણ બહુ અઘરું છે દેવું. ત્યાગ કરવો બહુ અઘરો છે, પણ એવા મહાન ત્યાગી અશ્વિનભાઈ વાત કરીએ દાતાઓ માટે પછી કહો તો એવા કાપડિયા પરિવારના નિકુંજભાઈ મુખ્ય અને એમનો પરિવાર, એમની સાથે આવેલા તમામ આત્મીય સજ્જનો બહેનો, મારી સન્મુખ બિરાજમાન સિહોરનું ગૌરવ એવા બધા જ દાનવીર દાતાઓ, એજ્યુકેશન સોસાયટીના માનદ સભ્યો, આ બધાને ઘર ઘર સુધી સમાચાર પહોંચાડનારા અમારા શંખના વાળા મિલનભાઈ બેઠા સામે, એ ભાઈ શ્રી અશ્વિનભાઈ તો ખરેખર એક સફેદ કપડાનો સંન્યાસી જ છે એમ અમારા ગુરુદેવ કહેતા, કારણ કે એ લગ્ન નથી કર્યા, બ્રહ્મચારી જીવન જીવે છે. અને સિહોરમાં હનુમાનધારા જેવી પ્રખ્યાત ધર્મસ્થળ ઊભો કરનારા અશ્વિનભાઈ, એક હનુમાનધારા સાથે નહીં અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. મને વિચાર આવે ક્યારેક ક્યારેક કે આ બધું કરીને પાછા પોતાનું કર્તવ્ય તો કરે જ છે, એને જે હનુમાનજીની શ્રી રામની ઉપાસના કરવાની એ પાછા છોડતા નથી, એ બધું કરતાં કરતાં કરે છે. એવા માનદ મંત્ર શ્રી અશ્વિનભાઈ, એવા ધરમજનભાઈ, એજ્યુકેશન સોસાયટીના તમામ સભ્યો, સિહોરમાં આ એક વાત વડીલોના મનમાં પહેલેથી બેઠી, વર્ષો પહેલાંની વાત કરું, 50 વર્ષની વાત કરી, યાદ આવે સિહોરનું ક્રેમ. એ વખતના સજ્જનો શ્રીમંત માણસો જંતીલાલ કેશવજી મહેતા, જયંતી બાપા, પુપતભાઈ મુનિ, જીવરાજભાઈ પટેલ, નંદલાલ મૂળજી ભૂતા, આ બધા ભેગા થઈ અને સેવારામ બાપુને, એટલે કે શિવાનંદ સ્વામીજીને ચાતુર્માસ કરવા અહીં લઈ આવ્યા. શું કામ? સિહોરના યુવાનો બગડે નહીં અને આ સંસ્કૃતિ સિહોરની જળવાઈ રહે, એટલે બધા ભેગા થઈને નિમંત્રણ આપે અને 4 મહિના ચાતુર્માસમાં પ્રગટેશ્વર મંદિરમાં રોજ ધર્મ સભા થાય. બધા જ માતો ભિક્ષામાં લેવા માટે નીકળે, સિહોર સિવાય મધુકરી ભિક્ષા કરવા જવાનો કંઈ કોઈને ખબર નથી, સિહોરવાળાને ખબર કે ભિક્ષા દેવી તો કેવી રીતે ભિક્ષા દેવાય, એટલે એ બધાને યાદ કરે. પછી જ્યારે હમણાં જૈન આચાર્ય મહારાજશ્રીએ સંદેશો મોકલ્યો, મને બહુ આનંદ થાય, કારણ કે બંને આ રૂમમાં સાથે ભણતા હતા, ચંદ્રકાંત નગીનદાસ શાહ, આજના મહાન મુનિ તપસ્વી એવા સંત. એ સંત જ્યારે બીજા સાધુને યાદ કરે ત્યારે એની મહાનતા કહેવાય. તો મારા મનમાં પ્રશ્ન ઊભો થયો, અમે જ્યારે ભણતા ત્યારે સહશિક્ષણ હતું, આગળની 2 બેન્ચોમાં દીકરીઓ બહેનો બેસે, પાછળ છોકરાઓ બેસે, પછી કોલેજ કરવી હોય તો અહીંથી ભાવનગર જવું પડે, અથવા 11-12 કરવું તો ભાવનગર જવું પડે. તો એ વિચાર જયંતી બાપાના મનમાં આવ્યો અને એમણે એમની પત્નીના નામે જીવકુરબાઈ જયંતીલાલ મહેતા આ વિવિધ લક્ષી ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના કરી અને એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈએ એનું ઉદ્ઘાટન કર્યું. ત્યારે મેં હતા એ ફંક્શનમાં પણ હતા, એમને આનંદ થાય. તો સિહોરની ભૂમિ, સિહોરમાં જે જન્મ્યા છે એના મનમાં આપવાનો ભાવ રહે જ છે,
વિચાર કરો, આમાં મુનિ લક્ષ્મીદાસ દામોદર દાસ મુનિ 100 વર્ષ પહેલાં આ બિલ્ડિંગ બાંધી છે. મને આમ ત્યારે હું બેઠા બેઠા આ પથ્થર જોતો હતો. મેં કીધું આ કેવા ભાગશાળી માણસો છે કે 100 વર્ષ પહેલાં